हेलो विद्यार्थी मित्रों, केम छो बधा? मजा में ने? आज आपणे धोरण 6 विषय विज्ञान अने टेक्नोलॉजीनू खूबज रसप्रद अने अगत्यनू एवं चेप्टर नंबर 4 एना तीजा भागनी अंदर वस्तुओ पाणी में तरे छे अथवा तो डूबी जाए छे एना विषे विगते अभ्यास करीशुं, जे तमने पेज नंबर 30 उपर आपेलू छे। चालो हवे आपणे जोईए के कई कई वस्तुओ पाणी में तरे छे अथवा तो डूबी जाए छे। प्रवृत्ति चार करती वखते तमारा ध्याने आव्युं हशे के अद्रव्य घन पदार्थो पाणी माथी अलग थई जाए छे। बराबर, अद्रव्य कोने कहीशुं आपणे? के जे वस्तु पाणीनी अंदर ओगळती नथी, बराबर छे, एवी वस्तुने आपणे अद्रव्य वस्तु तरीके ओळखीशुं। तो अद्रव्य घन पदार्थो जे होय ए पाणीथी अलग थई जाय छे, एवं आपणे प्रवृत्ति चार करती वखते जोयुं। प्रवृत्ति पांचमां पण तमे केटलाक प्रवाही साथे आवुं ज अवलोकन कर्युं। घणा बधा प्रवाहीओ पण एवा होय छे के जे एकबीजामां भळी शकता होता नथी, एकबीजामां मिश्र थता नथी। पाणीમાં મિશ્રિત ન થતા પદાર્થોમાંથી કેટલાક પાણીની સપાટી પર તરવા લાગે છે, જેમ કે આપણે કેરોસીન અને પાણી એનું મિશ્રણ કરીએ તો કેરોસીન જે છે એ પાણી ઉપર તરવા લાગે છે। બીજા ડૂબીને પાત્રના તળિયે બેસી જાય છે, જેમ કે કોઈ ભારે વસ્તુ આપણે પાણીની અંદર નાખીએ, લોખંડનો ટુકડો નાખીએ કે ખીલી નાખીએ તો એ પાણીમાં ઓગળી જતો નથી કે પાણીની સપાટી ઉપર તરતો નથી। તે શું કરે છે? તો કે પાત્રના તળિયે ડૂબી જાય છે અને પાત્રના તળિયે બેસી જાય છે। આપણે એવા ઘણા બધા ઉદાહરણ જોઈએ છીએ કે જેમાં પદાર્થ પાણી ઉપર તરે છે અથવા તો ડૂબી જાય છે। કોઈ તળાવના પાણીની સપાટી પર પડેલા વનસ્પતિના સુકાયેલા પર્ણ, કોઈ તળાવ હોય એની પાણીની સપાટી ઉપર વનસ્પતિના સુકાઈ ગયેલા પાંદડા હોય, કાંકરા કે જે તમે તળાવમાં ફેંકો છો, મધના કેટલાક ટીપા જેને તમે પ્યાલાના પાણીમાં નાખો છો, આ બધાનું શું થાય છે? તો જુઓ કે વનસ્પતિના જે સુકાઈ ગયેલા પર્ણો હશે, બરાબર, એ વજનમાં હલકા છે, એની ઘનતા ઓછી હશે એટલે એ પાણી ઉપર તરે છે। જ્યારે આપણે તળાવમાં કાંકરા ફેંકીએ છીએ તો એ વજનમાં ભારે છે, એની ઘનતા પાણીની ઘનતા કરતાં વધારે છે, બરાબર, તો એ પાત્રના તળિયે બેસી જશે, મતલબમાં તળાવમાં જે છે એ કાંકરા ડૂબી જશે, તળિયે જતા રહેશે। અને મધનું ટીપું જે છે એ મધના ટીપાની ઘનતા પણ પાણીના ઘનતા કરતાં વધારે છે, એટલે મધનું ટીપું જે છે એ ધીમે ધીમે એ પણ શું થશે, પાત્રના તળિયે બેસી જશે। બુઝો ઈચ્છે છે કે તમે તેને પાણી પર તરતી અને પાણીમાં ડૂબી જતી વસ્તુઓના પાંચ પાંચ ઉદાહરણો આપો, તો આપણે એવી પાંચ વસ્તુના ઉદાહરણો આપવાના છે કે જે પાણી ઉપર તરે। તો સામાન્ય રીતે તમે જુઓ તો મોટાભાગની લાકડાની ચીજ વસ્તુઓ જે છે એ પાણી ઉપર તરે છે, બરાબર, કેરોસીન અને પાણીનું મિશ્રણ છે એમાં કેરોસીન પાણી ઉપર તરે છે, પછી સુકાઈ ગયેલા પર્ણ છે તો સુકાઈ ગયેલા પર્ણ પાણી ઉપર તરે છે, લાકડાની દિવાસળી હોય તો એ પણ પાણી ઉપર તરે છે, બરાબર। તો આવી બધી ચીજ વસ્તુઓ પાણી ઉપર તરી શકે છે, જ્યારે પથ્થર છે, ખીલી છે, ત્યાર પછી કાચનો કોઈ ટુકડો છે, તો એ બધી ચીજ વસ્તુઓ જે છે એ પાણીમાં ડૂબી જાય છે, પ્લાસ્ટિક છે પાછું પાણી ઉપર તરે છે, આ જ પદાર્થો તેલ જેવા અન્ય દ્રવ્યમાં તરે છે કે ડૂબી જાય છે તે ચકાસીએ તો કેવું? જે પદાર્થો પાણીમાં ડૂબી જાય છે એ તેલ જેવા પ્રવાહીમાં ડૂબી જાય કે કેમ, એ તપાસવા માટે પણ આપણે પ્રયોગ કરી શકીએ। જુદી જુદી ચીજ વસ્તુઓ લઈ અને આપણે તેલ ઉપર મૂકીએ તો આપણને ખ્યાલ આવશે કે કેટલીક ચીજ વસ્તુઓ પાણી તેલ ઉપર તરે છે અને કેટલીક જે છે એ ડૂબી જાય છે। ચાલો ત્યાર પછીનો મહત્ત્વનો ટોપિક છે પારદર્શકતા। તો પારદર્શકતા કોને કહેવાય? તો કે જે ચીજ વસ્તુઓની આરપાર આપણે જોઈ શકીએ, બરાબર છે, આપણે જોઈએ અંદર। તમે સંતા કુકડી રમ્યા હશો, એ સ્થાન વિશે વિચારો કે જ્યાં તમે રમત રમતી વખતે સંતાયા હશો। સંતા કુકડી જેને આપણે સંતાકલો કહીએ છીએ,
तो એમાં આપણે શું કરીએ છીએ કે રમત રમતી વખતે આપણે સંતાઈ જઈએ છીએ કે જેથી તમને બીજાને દેખાઈ ન શકો, આપણે બીજા આપણને જોઈ ન જાય એ માટે આપણે એવા સ્થાનની પસંદગી કરીએ છીએ। તમે આવા સ્થાનોની જ પસંદગી કેમ કરી? કારણ કે જે કોઈ વ્યક્તિ એ આપણને એ સ્થાનમાંથી આરપાર જોઈ શકતો નથી। શું તમે કોઈ દિવસ કાચની બારી પાછળ સંતાવવાનો પ્રયત્ન કર્યો હતો? તો કે ના, કાચની બારી પાછળ જો આપણે સંતાઈએ તો કાચમાંથી આરપાર એ વ્યક્તિ આપણને જોઈ શકે, કારણ કે એવું કરવાથી તમારો મિત્ર કાચમાંથી તમને જોઈને પકડી લેશે। શું તમે દરેક પદાર્થની આરપાર જોઈ શકો છો? તો કે ના, એવા પદાર્થો જેનામાંથી વસ્તુઓને જોઈ શકાય તેને પારદર્શક કહે છે। તો ત્યાં આગળ તમારે અન્ડરલાઈન કરવાની છે અને વ્યાખ્યા યાદ રાખવાની છે। પારદર્શક પદાર્થો કોને કહેવાય? તો કે એવા પદાર્થો કે જેનામાંથી વસ્તુઓને જોઈ શકાય તેને પારદર્શક પદાર્થ કહેવાય। દાખલા તરીકે કાચ છે તો એની આરપાર જોઈ શકાય, પાણી છે તો એની આરપાર જોઈ શકાય, વાયુ તથા કેટલાક પ્લાસ્ટિક પારદર્શક પદાર્થોના ઉદાહરણ છે। દુકાનદાર બિસ્કિટ હોય, મીઠાઈ હોય અને અન્ય ખાદ્ય પદાર્થોને કાચ અથવા પ્લાસ્ટિક જેવા પારદર્શક પાત્રોમાં રાખવાનું વધારે પસંદ કરે છે। નીચે જુઓ, તમને એક શોપ દુકાનનો ફોટોગ્રાફ આપેલો છે કે જેની અંદર દુકાનદાર જે છે બિસ્કિટ, મીઠાઈ અને અન્ય ખાદ્ય પદાર્થોને પ્લાસ્ટિક કે કાચની પારદર્શક બરણીની અંદર રાખે છે, જેથી ખરીદનાર આ વસ્તુઓને સરળતાથી જોઈ શકે। એનાથી ઉલટું કેટલાક એવા પણ પદાર્થ છે જેની આરપાર તમે વસ્તુઓને જોઈ શકતા નથી, આવા પદાર્થોને અપારદર્શક કહે છે। તો ત્યાં આગળ પણ તમારે અન્ડરલાઈન કરવાની છે, બરાબર। અપારદર્શક પદાર્થ કોને કહેવાય? તો કે એવા પદાર્થો કે જેની આરપાર કોઈ પણ ચીજ વસ્તુ જોઈ શકાતી ન હોય તેવા પદાર્થોને આપણે અપારદર્શક પદાર્થ તરીકે ઓળખીશું। તમે તે નથી કહી શકતા કે બંધ લાકડાના બોક્સ, કાર્ડબોર્ડના ખોખામાં કે ધાતુના પાત્રની અંદર શું રાખેલું છે। હા, એ ચોક્કસ વાત છે કે આપણે લાકડાના બોક્સની અંદર કે ખોખામાં કે ધાતુના કોઈ પાત્રની અંદર શું રાખેલું છે એ આપણે કહી શકતા નથી। લાકડું, પૂઠાનું બોક્સ તથા ધાતુ અપારદર્શક પદાર્થોના ઉદાહરણ છે। તો પારદર્શક પદાર્થ કોને કહેવાય એના ઉદાહરણો તમારે યાદ રાખવાના છે, અપારદર્શક પદાર્થ કોને કહેવાય એના ઉદાહરણો તમારે યાદ રાખવાના છે। શું આપણે એ સમજી શક્યા કે કોઈ પણ વસ્તુઓ અથવા પદાર્થોને કોઈ પણ મૂંઝવણ વગર પારદર્શક અથવા અપારદર્શક જૂથમાં આપણે વહેંચી શકીએ છીએ, બરાબર? કોઈ પણ ચીજ વસ્તુને આપણે પારદર્શક અને અપારદર્શક એમ બે જૂથની અંદર વહેંચી શકીએ। ચાલો, ત્યાર પછી એક પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિ નંબર 6। એક કાગળની શીટ લ્યો અને તેની આરપાર પ્રકાશિત બલ્બને જુઓ, તમારા અવલોકનોની નોંધ કરો। હવે કાગળની શીટની વચ્ચે બે ત્રણ ટીપા તેલના લઈને કાગળની શીટ પર ફેલાવી દો। હવે કાગળના જે ભાગ પર તેલ ફેલાવેલું છે તેમાંથી પ્રકાશિત બલ્બને જુઓ। શું તમને ધ્યાને આવ્યું કે બલ્બ પહેલાં કરતાં વધારે સારી રીતે દેખાય છે? તો કે હા, જુઓ અહીંયા તમને ત્રણ ચિત્ર આપેલા છે। શરૂઆતમાં આપણે કોઈ કાગળ લઈ અને આપણે પ્રકાશિત બલ્બને એમાંથી જોવાનો પ્રયત્ન કરવાનો છે। ત્યાર પછી એ કાગળ ઉપર તેલના બે ત્રણ ટીપા પાડી અને એ ટીપામાંથી ટીપાને આપણે કાગળની શીટ ઉપર ફેલાવી દેવાના છે, સ્પ્રેડ કરવાના છે, અને પછી એમાંથી બલ્બને જોવાનો પ્રયત્ન કરવાનો છે। તો એમાંથી આપણે વધુ સારી રીતે બલ્બને જોઈ શકીએ છીએ। પરંતુ શું તમે આ ચીકણા કાગળની આરપાર પ્રત્યેક વસ્તુઓને સ્પષ્ટ જોઈ શકો છો? કદાચ નહીં। એવા પદાર્થો કે જેનામાંથી વસ્તુઓને જોઈ શકાય પરંતુ સ્પષ્ટ રીતે નહીં તેને પારભાષક પદાર્થ કહે છે, બરાબર? ચોખ્ખી રીતે આપણે જેવું કાચમાં જોઈ શકતા હોય, કાચની આરપાર જોઈ શકતા હોઈએ, બરાબર, એવું આ કાગળની આરપાર આપણે જોઈ શકતા નથી। ચોક્કસ સ્પષ્ટ રીતે દેખાતું નથી, દેખાય છે
परंतु स्पष्ट रीते देखात नहीं तो एवं पदार्थों ने अपने पारभाषक पदार्थों कहीशू। तो ये आगळ पण तमारे अंडरलाइन करवानी छे। एवा पदार्थों के जेनामांथी वस्तुओं ने जोई शकाय परंतु स्पष्ट नहीं तेने पारभाषक कहे छे। कागळ पर लागेला तेलना धब्बा ने याद करो जेनो उपयोग अपने खाद्य पदार्थों में चरबीना परीक्षण करवा माटे कर्यो हतो। हाँ, आपणे चरबीना परीक्षण माटे केटलाक खाद्य पदार्थों ने लई अने कागळ में वीटाळी अने आपणे एने पीसवानो प्रयत्न कर्यो हतो, बराबर छे। तो ए कागळ उपर आपणने तेलना डागा जोवा मळे तो आपणे ए पदार्थनी अंदर चरबीनुं प्रमाण छे ए जाणी शकता हता। तो ते पण केवा हता? पारभाषक ज हतो। शुं तमे पारभाषक पदार्थोना अन्य उदाहरणो विचारी शको? तो घणा बधा पदार्थो पारभाषक पदार्थो होय छे के जेनी आरपार आपणने देखाय छे परंतु स्पष्ट रीते देखातुं नथी। जेम के आपणे पाणीनी बोटल होय, बराबर, तो पाणीनी बोटलनी आरपार आपणे जोई शकीए परंतु स्पष्ट रीते जोई शकता नथी, तो ए बोटल पण पारभाषक पदार्थ तरीके ज ओळखाय छे। आम आपणे पदार्थों ने अपारदर्शक, पारदर्शक तथा पारभाषकना जूथ में वेची शकीए छीए। आपणे वस्तुओं ने कुल केटला भाग में वेची शकीए छीए? त्रण भाग में, पारदर्शक, अपारदर्शक अने पारभाषक। पहली सूचन करे छे के कोई अंधारी जग्याए टॉर्चना काचने तमारी हथेळी वडे ढाको। जो अहीं आकृति में आपेलू छे, कोई अंधारी जग्या होय त्यां आगळ आपणे टॉर्चनी उपर हाथ मूकी अने टॉर्चने ढांकी देवानी छे। टॉर्चनी स्विच चालू करीने हथेळीनी बीजी बाजू अवलोकन करो। ते ए ज जणावा जाणवा मागे छे के शुं तमारी हथेळी अपारदर्शक छे, पारदर्शक छे के पारभाषक छे। तो आपणी हथेळी जे छे ए त्यारे पारभाषक बनशे, बराबर। आपणे ए शीख्या के पदार्थोने पोतानो भिन्न देखाव होय छे। भिन्न एटले जुदो जुदो, तो दरेक पदार्थ जुदो जुदो देखाव धरावे छे तथा तेनी पाणी अने अन्य द्रावणमां मिश्रित थवानी रीत पण अलग अलग होय छे। बधा ज पदार्थो पाणीमां ओगळी जाय, द्राव्य थई जाय એવું પણ બનતું નથી અને બધા પદાર્થો બીજા દ્રાવ્યની અંદર પણ જુદા જુદા પ્રમાણમાં મિશ્રિત થતા હોય છે। તે પાણીમાં તરી કે ડૂબી શકે છે અથવા પારદર્શક, અપારદર્શક કે પારભાષક હોઈ શકે છે। કોઈ પણ પદાર્થ એ પાણીમાં તરી શકતો હોય અથવા તો ડૂબી શકતો હોય અથવા તો પારદર્શક હોય, અપારદર્શક હોય કે પારભાષક એ હોઈ શકે છે। પદાર્થોની જૂથ વહેંચણી તેઓના ગુણોની સમાનતાઓ અથવા ભિન્નતાઓના આધારે કરી શકાય છે। પદાર્થોની આપણે જૂથ કેવી રીતે બનાવી શકીએ? તો કોઈ એમાં કઈ કઈ સમાનતા રહેલી છે, સરખાપણું શું છે એના આધારે આપણે જૂથ બનાવી શકીએ, અથવા ભિન્નતા એટલે કે જુદાપણું શું છે એના આધારે પણ આપણે જૂથ બનાવી શકીએ। આપણને પદાર્થોને જૂથમાં વહેંચવાની આવશ્યકતા કેમ પડે છે? તો કે રોજબરોજના જીવનમાં આપણે પ્રાપ્ત પદાર્થોની જૂથ વહેંચણી આપણી સુવિધા માટે કરીએ છીએ, બરાબર। આપણે કોઈ પણ પદાર્થોને જૂથમાં એટલા માટે વહેંચીએ છીએ કે રોજબરોજના જીવનમાં આપણે સરળતાથી તેનો ઉપયોગ કરી શકીએ। ઘરમાં આપણે આપણી વસ્તુઓનો સંગ્રહ સામાન્ય રીતે એવી રીતે કરીએ છીએ કે એક જ જેવી વસ્તુઓ એકસાથે રાખેલી હોય, બરાબર છે। રસોડાનું જે સામાન હોય બધો જ રસોડામાં ગોઠવેલો હોય છે। તો આપણે જૂથ એટલા માટે બનાવીએ છીએ કે આપણી રોજબરોજની જીવનશૈલી જે છે એ સરળ બની જાય। આવા પ્રકારની વ્યવસ્થાથી આપણે સરળતાથી તેને શોધી શકીએ છીએ। આ જ રીતે દુકાનદાર બધા જ પ્રકારના બિસ્કિટને પોતાની દુકાનના એક ખૂણામાં રાખે છે, બધા જ પ્રકારના સાબુને અલગ જગ્યાએ રાખે છે, તેવી જ રીતે અનાજ હોય કે કઠોળ હોય એને પણ કોઈ અન્ય સ્થાન ઉપર રાખે છે। આ પ્રકારના જૂથ બનાવવાનો બીજો પણ ફાયદો છે, પદાર્થોને આ પ્રકારે જૂથમાં વહેંચીને તેઓના ગુણોનો અભ્યાસ કરવાનું અને ગુણોમાં કોઈ પણ પેટર્ન એટલે કે તરાહનું અવલોકન કરવાનું સુવિધાજનક બને છે, બરાબર। જૂથ બનાવી આપણે જુદા જુદા પદાર્થોના ગુણોનો અભ્યાસ કરી શકીએ અને આપણે એમાં કોઈ પણ પ્રકારની પેટર્ન જે છે એ બનાવી શકીએ। તેના વિશે વધારે અભ્યાસ આપણે આગળના ધોરણમાં કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારો સંપૂર્ણ પાઠ જે છે એ ચોથો પૂરો થાય છે।
हूँ तमने व्हाट्सअपनी अंदर पीडीएफ फाइल मोकलावी आपू छू। तमारे स्वापोथी अंदर सारा अक्षरे ए पूरी देवानी छे अने परीक्षा माटेनी तैयारीओ शुरू करी देवानी छे।